আগে বলো, আগে তোরা নাকি চ্যাপ্টার লেকচার বি জো আপড়ো। কালে আপনি গতিની વાત કરેલી, કેટલા પ્રકારની ગતિ હતી? આમ ગતિ આવે તો રેખીય ગતિ, ચાક ગતિ અને દોલિત ગતિ। પાઠ છે આપણા દોલનો, તો જે દોલનો પાઠ છે એમાં થોડુંક આપણે આગળ વધવાનું છે। કેટલું એ જોઈએ। એમાં આપણે બે ગતિ જોઈ લે, એક આવર્ત ગતિ અને એક દોલિત ગતિ। એક આવર્ત ગતિ અને એક દોલિત ગતિ। હવે આ દોલિત ગતિ અને દોલનો એની કેટલીક વ્યાખ્યા છે, તે વ્યાખ્યા સામુ ત્યાં ભાઈ આમાં છે ને બધું થોડુંક આમ ચોપડીના અંદર તમે જોશો ને તો બધું અસ્તવ્યસ્ત છે, મજા નહીં આવે। એટલે થોડુંક આ બાજુ ધ્યાન આપજો ખાસ। કેવું છે ખબર એમાં? એક મિનિટ, એક જ મિનિટ, એર મોડ કરી નાખી એટલે કોઈનું ડિસ્ટર્બન્સ નહીં થાય। હવે જોજો કે વ્યાખ્યા છે, વ્યાખ્યા શું છે તો કહ્યું પહેલા। હવે એના માટે આ ચોપડીમાં તમને આની અંદર કશે ઉદાહરણ નથી, બરાબર? આ જે દોરીશ ને આકૃતિ જૂની ચોપડીની છે, સમજૂતી માટે છે, ધ્યાન આપજો। આ દ્રઢ આધાર છે આપણો, દ્રઢ આધાર, દ્રઢ આધાર, દ્રઢ આધાર એટલે ખબર કે નહીં પેલા તો આમ સ્ટડી, દ્રઢ આધાર, આ દ્રઢ આધાર છે। હવે એમાં શું કરવાનું ખબર? આ સ્પ્રિંગ છે, એકદમ નોર્મલ સ્થિતિમાં કોઈ વસ્તુ લટકાવી નથી, આ સ્પ્રિંગ છે। હવે અહીંયા ધ્યાન આપજો, આને થોડીક આના છેડે બ્લોક લટકાવ, બ્લોક। હવે તમને મારે કેમ સમજાવું, આખો ચલો કે ટૂંકમાં એમ વિચારો તો બીજું કઈ નહીં, આના છેડે તમે બ્લોક લટકાવો થોડોક નાનો દળનો, તો આ સ્પ્રિંગ થોડી ખેંચાય, આ ચાર છે તો આ ચાર રાખવાનો પ્રયત્ન કરીશ। સ્પ્રિંગ આટલી ખાઈશે, વિચારો આ જે છે આ એકદમ એની આ એની સામાન્ય સ્થિતિ છે, અત્યારે સ્પ્રિંગ છે જ નહીં, હવે આ લટકાયું તો અત્યારે એની સંતુલન સ્થિતિમાં છે આ જો સ્પ્રિંગ, કે કારણ કે આમ લઈ લો આ એની સામાન્ય સ્થિતિ, કંઈક લટકાયું જ નથી આપણે કોઈ વસ્તુ નહીં, એટલે અહીંયા એની સામાન્ય સ્થિતિ છે આ એની। આ જૂની ચોપડી પણ જોવા મળશે, બીજો કશે નથી, આ એની સામાન્ય સ્થિતિ। એક કામ કરીએ, ઉપર લખીએ, આ છે એની સામાન્ય સ્થિતિ, આ જે છે એની સમતોલન સ્થિતિ સર, એટલે સમજાવો ચલો, આ એની સમતોલન સ્થિતિ છે સર, એટલે સમજાવો કે આ સ્થિતિમાં એ સમતોલનમાં છે, સમતોલન સર, એટલે અહીંયા જોજો ખાસ, તો નીચે ખાઈશું તો આ આટલું અહીંયાથી આટલું ગણી લો, આ ભાગ આની હમણાં કઈ જરૂર છે નહીં, પણ આ ભાગની આપણે બહુ જરૂર પડશે,
વિચારો કે આટલું એ ખેંચાઈ ગયું, ખેંચાણ. વિચારો કે આ બ્લોક લટકાય તેનું ડેલ્ટા એલ જેટલું, ડેલ્ટા એલ કેટલું બેટા? ડેલ્ટા એલ દેખાય છે તમે પોયરાઓને? આ સર દેખાય છે. ડેલ્ટા એલ જેટલું સ્પ્રિંગ નીચે ખસે. ધ્યાન રાખજો, આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય. કયું બળ? પુનઃસ્થાપક બળ. આપણે ભણી ગયા આગળ છઠ્ઠા ચેપ્ટર, પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. કેટલું સ્થાનાંતર થયું? ડેલ્ટા એલ જેટલું. તો અહીંયા તેને ભાવ નીચે તરફ બે બળ લાગે. કેટલા બળ લાગે? બે. કયા બે બળ? એક નીચે તરફ, એક નીચે તરફ વજન બળ એમ જી. આ જૂની ચોપડીમાં એટલે ચલાવો છો આપણે, આનું કઈ કામ જ નથી. વજન બળ એમ જી અને ઉધ્વ દિશામાં આમ ઉપર. બરાબર, સ્પ્રિંગમાં જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય એનું સૂત્ર હવે એફ ચલે છે વાય, અથવા એફ ઇઝ ઇક્વલ ટુ કે વાય. તો ઉપર તરફ બળ લાગે. એક કામ કરું, કલર અલગ રાખું એટલે દેખાય તમને. આ ઉપર તરફ એક બળ લાગે છે જે હશે કે ડેલ્ટા એલ. વજન બળ એમ જી ક્યાં? નીચે. અને પુનઃસ્થાપક બળ ક્યાં? ઉપર. વજન બળ એમ જી ક્યાં? નીચે. પુનઃસ્થાપક બળ ક્યાં? ઉપર. વજન બળ એમ જી નીચે, પુનઃસ્થાપક બળ ઉપર. અત્યારે આ કઈ સ્થિતિમાં છે? સમતોલન સ્થિતિમાં. એટલે એનો મતલબ શું થયું? જેટલું ઉપર બળ એટલું નીચે બળ. એટલે કઈ જ નહીં, આ બે બળો સરખા થાય. તો આ સંતુલન સ્થિતિમાં સૂત્ર હતું, ખાલી આપણે આવતું તો લખવું હોય તો તમારે કે એલ કે ડેલ્ટા એલ અહીંયા લખો સાઈડમાં. ધેરફોર તમે એમ લખી શકો સંતુલન સ્થિતિ માટે. ગીચો ક્યાં કરું છું બાબા? કઈ સ્થિતિ માટે? સંતુલન. પાછો ત્યાં જ લખું છું, સમતોલન સ્થિતિ માટે. શું આવશે સમતોલન સ્થિતિ માટે? સમતોલનમાં છે તો કે ડેલ્ટા એલ બરાબર એમ જી. આ જૂની ચોપડીમાં હતું કામ આવે. આપણે આનું કામ નથી, આપણે તો વ્યાખ્યાઓ જોવાની છે બીજી બધી જે અગત્યની છે. બરાબર, હવે કેવું કરીએ આપણે ખબર? આ સ્પ્રિંગ અત્યારે સ્થિર થઈ ગઈ છે. આ જે સ્થાનાંતર થયું આપણે ખેંચ્યું નથી, આ તો ડેલ્ટા એલ. આ વજન લટકાયું એટલે થોડુંક ખેંચાઈ ગયું, વજનના કારણે થોડુંક ખેંચાણ. આ તમે કેમ એ ખેંચ્યું નથી? વજન જે લટકાવી એને કારણે. હવે શું કરું છું ખબર? આ જે બ્લોક છે સોજો, સોજો ક્યાં જોજો, એને હું થોડોક નીચે લાવું છું, ખેંચું છું, આમ ખેંચું. એક બે ત્રણ ચાર, સ્પ્રિંગ મોટી નથી, થોડીક લાંબી કરવા ગયો છું ને અહીંયા સુધી ખેંચું આટલું, આમ ખેંચું નીચે સુધી. આ ખેંચીને હવે છોડી દેવું તો અહીંયા સુધી ખેંચી દીધું મેં, અહીંયાથી આ એનું સમતોલન સ્થાન છે. અહીંયાથી મેં ખેંચીને આટલું નીચે સ્થાનાંતર કર્યું, કેટલું? વાય જેટલું. અને વાય જેટલું નીચે તરફ સ્થાનાંતર કરાવું છું, વાય જેટલું. તો આના પર બળ ક્યાં લાગે? તમે સ્પ્રિંગને નીચે ખેંચો તો બળ ક્યાં લાગે? ઉપર. તો પુનઃસ્થાપક બળ એફ ક્યાં લાગે? ઉપર. મૂકી દેવું તો સ્પ્રિંગને મૂકી દઈશ તો ક્યાં જશે? હવે આ નહીં દોરીશ, ખાલી આ બ્લોક જ દોરીશ. ત્યાંથી મૂકી દેવું તો એ પાછો બ્લોક અહીંયા આવશે. ત્યાંથી મૂકી દેવું તો પાછો ક્યાં જશે? એટલે હજી એક ભાગ દોરી દઈએ આપણે. પછી હજી જોઈએ તો
હવે ત્યાંથી સ્પ્રિંગ છે, દોલન કરે, ખેંચો, ના મૂકી દીધો, પોતાના સ્થાનની બાજુ ઉપર નીચે દોલન કરે તો પાછો અહીંયા સુધી પહોંચે. તો આ ક્યાં ગયું? સ્થાનાંતર ક્યાં થયું? ઉપર. કેમ આમ જાય સ્થાનાંતર? આડું નથી આમ, સીધું. સ્થાનાંતર ક્યાં થયું? ઉપર. બરાબર, સ્પ્રિંગ આમ અહીંયા આવી, આમ નીચે જાય, આમ હોય, આમ જાય, પછી આમ ઉપર દોલન કર્યા કરે, તો બળ ક્યાં લાગ્યું? નીચે. સર આ કેમ લખો છો? વ્યાખ્યા માટે લખો છો. તો બળ ક્યાં લાગે? નીચે. બળ ક્યાં લાગે? નીચે. એટલે આ ધ્યાન રાખજો. અને હજી જો હું વ્યવસ્થિત દોરું ને, આમ આમ તમને આમ લગ દેખાય, મૂકી દેવું, અહીંયાથી ખેંચું, આમ મૂકી દેવું, તો આમ આમ દોલન કર્યા કરે, આમ આમ દોલન કર્યા કરે. એ આ ઘટના પછી આમ આવે, પણ એટલું લાંબુ દોરવા ન જતા આપણે. આપણે આમ પછી દોલન કર્યા કરે, પાછું નીચે આવે, પછી આમ જાય, લામ દોલન કર્યા કરે. કોણ કોણ? આપણો પદાર્થ. બરાબર, આપણે આના વિશે વાત કરવાની છે. ચલો જોયું. હવે તમે અહીંયા જો, આ મેઇન વસ્તુ છે, તમે એને મૂકી દેશો, ચલો ખેંચ્યું, નીચે લઈ ગયો, હું સ્થળાંતર નીચે કરાવો તો બળ ક્યાં લાગે? ઉપર. પછી સ્થળાંતર ઉપર થાય તો બળ ક્યાં લાગે? નીચે. એટલે ટૂંકમાં સ્થળાંતર અને આમ ઉપર, ઉપર એટલે આ જે મેં લીટી દોરી ને લીટી પર લાગે, જો આમ. બરાબર, મેં લીટી દોરી ત્યાં, એટલે જો અહીંયા દોરું આમ, એક જ રેખામાં, આ એનું સંતુલન સ્થાન ધાર લ્યો, એક જ રેખામાં વિચારો, આ એનું સંતુલન સ્થાન ધાર લેવા, આમ આ એનું સંતુલન સ્થાન છે એવું ધારી લ્યો. ચલો તમે સ્થાનાંતર ક્યાં કરેવું? તમે સ્થાનાંતર ક્યાં કરેવું? જોજો, ધ્યાન આપજો. તમે આ નીચે જાય, સ્થાનાંતર નીચે થાય વાય, અને આ સ્થાનાંતર ઉપર થાય વાય. જો સ્થાનાંતર નીચે જાય તો સ્પ્રિંગ આ ખેંચાય, તો બળ પાછું ક્યાં લાગે? સ્પ્રિંગમાં ઉપર, એટલે બળ લાગે ઉપર. અને સ્થાનાંતર ક્યાં જાય? ઉપર, તો બળ ક્યાં લાગ્યું? નીચે. આ એક ચોક્કસ બિંદુ. પહેલા આપણે સરળ આવર્ત ગતિ એટલે શું એ વ્યાખ્યા જોઈશું. બહુ બધી વ્યાખ્યા છે, બહુ બધી વ્યાખ્યા ચાલુ કરવાની છે. તો પહેલી વ્યાખ્યા છે, કઈ વ્યાખ્યા છે બેટા? સ આ ગ, સરળ આવર્ત ગતિ. સ આ ગ, બરાબર. પહેલી તમારી ગતિ છે સરળ આવર્ત ગતિ. તો અહીંયા જોજો વ્યાખ્યા, વ્યાખ્યા ગોખવાની નથી એટલે અહીંયા ધ્યાન આપો. પહેલી તો આપણો આ પદાર્થ છે, આ પદાર્થ, શું કીધું આપણને? પદાર્થ. તો પદાર્થ, જ્યારે કોઈ પદાર્થ, કયા બિંદુ? નિયત બિંદુ. આને નિયત બિંદુ કહેવાય. કેમ? કારણ કે હા, એમ વ્યાખ્યા, નિયત બિંદુની વ્યાખ્યા પણ લખીએ, દોલન કરતો પદાર્થ અથવા સરળ આવર્ત ગતિ કરતો પદાર્થ જે નિશ્ચિત બિંદુની આસપાસ પોતાની ગતિનું શું કરતો હોય? પાલન, સોરી, પુનરાવર્તન. તેને કહ્યું, કયું કહેવાશે? સરળ આવર્ત ગતિ. સોરી, એ ગતિ જે કરે એને સરળ આવર્ત દોલક કહેવાય. અને જે ચોક્કસ સ્થળની આજુબાજુ પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય આની આસપાસ, જો તો આ ચોક્કસ સ્થાનને નિયત બિંદુ કહેવાય. નિયત, નિયત બિંદુ, ચોક્કસ સ્થાન. તો અહીંયા જો, ક્યારે? જ્યારે. જ્યારે કોણ બેટા? પદાર્થ. જ્યારે પદાર્થ નિયત બિંદુથી, હા, આ બળ કેવું? જેટલી સ્પ્રિંગ તમે ખેંચશો, જેટલી સ્પ્રિંગ તમે ખેંચશો, સ્પ્રિંગને જેટલું ખેંચો એટલું બળ ઉપર કેવું લાગે? વધારે. હા, સ્પ્રિંગ આમ છે, સિમ્પલ વસ્તુ છે. અહીંયા જો, અહીંયા સ્પ્રિંગ છે, અહીંયા તે સ્પ્રિંગથી આ બાંધેલો છે, આવેલો, અથવા અહીંયા તે આ બાંધેલો,
ખેંચીશ વધારે તો બળ વધુ લાગે, જો નીચે ખેંચો તો બળ ઉપર લાગે, દબાવો તો નીચે લાગે, એટલે સ્થાનાંતરના વિરુદ્ધ દિશામાં. જો પહેલા ખેંચો તો બળ ઓછું લાગે, બળ વધારે. એટલે જ્યારે કોઈ પદાર્થ પદાર્થ જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી, એટલે આ ચોક્કસ બિંદુ કે જેની આજુબાજુ દોલન કરે છે, આપણા માટે આ ઉપર નીચે દોલન કરે છે, તો નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળ ક્યાં લાગે? સ્થાનાંતર નીચે તો બળ ઉપર, એટલે અહીંયા પહોંચવાનો પ્રયત્ન કરે, પદાર્થને પાછો અહીંયા લાવે, ઉપર લઈ જાવ તો પાછો અહીંયા લાવવાનો પ્રયત્ન કરે, એટલે નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ. આ મેન છે બળની ખાસ વાત કરવાની. બળ કેવું છે? બળ કેવું છે? આ જે બિંદુ છે તો આને નીચે લઈ જાઓ તો બળ ઉપર લાગે, ઉપર લઈ જાઓ તો બળ નીચે લાગે, નીચે ખેંચો તો બળ ઉપર લાગે, એટલે સ્થાનાંતરના સમપ્રમાણમાં. અને જેટલું સ્થાનાંતર થાય એટલું બળ લાગે, અને આ અહીંયા જવાનો પ્રયત્ન કરે અહીંયા, એટલે નિયત બિંદુ તરફ. ક્યાં બેટા? નિયત બિંદુ તરફ. ક્યાં દીકરા? નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ પદાર્થ નિયત બિંદુની આસપાસ કેવા પદ પર? સુરેખ પદ પર કઈ ગતિ કરે? આવર્ત ગતિ કરે તો તેવી ગતિને કઈ ગતિ કહેવાશે? આવર્ત ગતિ કરે તો તેવી ગતિને કઈ ગતિ કહેવાશે? સુરેખ પદ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેવી ગતિને કઈ ગતિ કહેવાશે? તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય. આ સમજવાનો પ્રયત્ન કરજો બેટા. વ્યાખ્યા મેં મને સમજાવતા આવડે પણ મોટે કરવાનું, જો આથી અત્યારે લખું છું, હમણાં વાંચેલું હોય એટલે જે લખવા જવાનું તો ભૂલાઈ જશે, એટલે થોડુંક યાદ રાખવાનું. હા, હું સમજાવી શકું ખરા. પદાર્થ કેવી રીતે ગતિ કરવો જોઈએ? બળ જ્યાં લાગે સ્થાનાંતર થાય એની વિરુદ્ધ દિશામાં બળ લાગે, અને એના જેટલું તો જો કેવી રીતે? આ નિયત બિંદુ, તો નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ બળ આમ જ લાગે. બળ હંમેશા પદાર્થને નિયત બિંદુ તરફ લાવે, તો લાગતા બળની અસર હેઠળ પદાર્થ શું કરે બેટા? અસર હેઠળ પદાર્થ, આ બળ અહીંયા બળ લાગ્યું તો અસર હેઠળ પદાર્થ શું કરે બેટા? પાછો જો ભૂલાઈ ગયો. અસર હેઠળ પદાર્થ બળની અસર હેઠળ શું બેટા? પદાર્થ આ જે નિયત બિંદુ છે એની આસપાસ કયો પોઈન્ટ લેવાનો? આમ સીધો સુરેખ પદ પર. આપણે એમ લખીએ, સુરેખ પદ પર નિયત સમયગાળે નિયત નિશ્ચિત પદ પર પોતાની ગતિનું શું કરે? પુનરાવર્તન. એના જગ્યાએ લોકો શબ્દ શું લખી નાખ્યો? આવર્ત ગતિ કરે. આવર્ત ગતિ કાલ ચલાવેલી એ આવડે પાછું. નિશ્ચિત બિંદુ નિયત સમયગાળામાં, નિશ્ચિત બિંદુ નિયત સમયગાળામાં, નિશ્ચિત પદ પર પોતાની ગતિનું પુનરાવર્તન, એટલે આ બધું આવી ગયું. હા, આમાં પદ કેવો યાદ રાખવાનું? સુરેખ પદ. તને કઈ ગતિ કહેવાય? આવર્ત ગતિ. પછી બીજી વ્યાખ્યા છે સરળ આવર્ત દોલક. તો જે પદાર્થ સરળ આવર્ત ગતિ કરતો હોય એવા પદાર્થને સરળ આવર્ત દોલક કહેવાય. શું બેટા? અહીંયાથી લખીએ. શું બેટા? અહીંયાથી લખો. જે પદાર્થ સરળ આવર્ત ગતિ કરતો હોય તેવા પદાર્થને
સરળ આવડત દોલક, સાત દો એટલે સરળ દોલક કહેવાય, બરાબર. પછી છે બીજું છે સમતોલન સ્થાન, નિયત બિંદુ. અથવા જૂની ચોપડીમાં કેટલીક વાર એને મધ્યમાન સ્થાન પણ કહેતા. આ બધી વ્યાખ્યાઓ છે તમારા માટે, મારા માટે નથી. આ બધી ચોપડીમાં શોધશો તો એ બધી નહીં મળે, અલગ અલગ ગમે તેમાં આપી છે. ક્યાં હતા આપણે? સમતોલન સ્થાન, નિયત બિંદુ અથવા મધ્યમાન સ્થાન. તો સરળ આવર્ત દોલક એટલે ખબર પડે છે જે પદાર્થ સરળ આવર્ત ગતિ કરે. સરળ આવર્ત દોલક જે કે નહીં, જે નિશ્ચિત બિંદુની આસપાસ, જે નિશ્ચિત બિંદુની આસપાસ પોતાની ગતિ નું પુનરાવર્તન કરે. જે કેવું બિંદુ? નિશ્ચિત બિંદુની આસપાસ પોતાની ગતિ લાવ્યું. નિશ્ચિત બિંદુની આસપાસ પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેવા પદાર્થને, સોરી તે સ્થાનને અથવા જે લખવું લખાય, સમતોલન સ્થાન, નિયત બિંદુ અથવા મધ્યમાન સ્થાન, કે જેની આસપાસ પોતાની ગતિનું શું કરતો હોય બેટા? પુનરાવર્તન. અને સમતોલન સ્થાન આવી ગયું, સમતોલન સ્થાન, નિયત બિંદુ કે મધ્યમાન સ્થાન, તમારે જે કેવું એ કહી શકાય. દેખાય છે? વાંધો નહીં. ઓ બાળકો, આ ધીમે ધીમે વ્યાખ્યા આવે. મેન વ્યાખ્યા હશે સરળ આવર્ત ગતિ, એટલે ગતિ ત્રણ ભણ્યા, આવર્ત ગતિ, દોલિત ગતિ, સરળ આવર્ત ગતિ, બરાબર. આપણે પાછળ સૂત્ર મેળવ્યું ને, સરળ હજી આવશે, પ્રણોદિત ગતિ આવશે, આવશે, પણ પેલા આટલું જુઓ ખબર પડે. સરળ આવર્ત દોલક, તો જે પદાર્થ સરળ આવર્ત ગતિ કરતો હોય તેવા પદાર્થને શું કહેવાશે બેટા? સરળ આવર્ત દોલક. કયું સ્થાન? સમતોલન સ્થાન, નિયત બિંદુ કે મધ્યમાન સ્થાન. સરળ આવર્ત દોલક જે નિશ્ચિત બિંદુની આસપાસ પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેને એનું સમતોલન સ્થાન કહેવાય. પછી આવે સ્થાનાંતર. હા, સ્થાનાંતર એટલે શું પાછું? સર હવે જો સ્થાનાંતર સમજાવો, એમાં કેવું હોય? હવે અત્યારે આ જે છે આ સ્થાનાંતર થયું, વિચારો આ એક મધ્યમાન સ્થાન છે. કયું સ્થાન છે? મધ્યમાન. દેખાય છે ને એવું? કયું સ્થાન છે? મધ્યમાન સ્થાન. હવે જોજો આને, આ છે ને દોરી સ્પ્રિંગ વડે બાંધેલો એક ગોળો છે, એને તમે ખેંચો ખેંચો તો મેક્સિમમ ખેંચીને હું અહીંયા સુધી લાવું છું, મેક્સિમમ. આ બાજુ અહીંયા હોતી, આ એનું મધ્યમાન સ્થાન છે. આને ખેંચો તો મેક્સિમમ ખેંચે ને અહીંયા સુધી આવે, આને ખેંચો એટલે મેક્સિમમ ખેંચે ને અહીંયા સુધી આવે. આના કરતા વધુ નીચે કે આ આ મેક્સિમમ, આ આપણું તમને ખબર છે નિયત બિંદુ, આ તમારું નિયત બિંદુ મેક્સિમમ. હવે આ દોલન આમ કરે છે, ચલો ખેંચું છું, મૂકી દઉં આવી જાવ, ચલો ઘડી આ સ્પ્રિંગ ને અહીંયા, આ સ્પ્રિંગ છે એ બધું આપણે દોડતા નથી, આ ખેંચીને અહીંયા મૂકી દીધું, છોડી દો, ચલો ઘડિયાળ ગણી, સેકન્ડ ગણી, ધીમે ધીમે છોડે, ગતિ ધીમે બતાવે, એક બે ત્રણ, એ અહીંયા આવ્યો, ચલો જોઈએ ખેંચો, એક બે ત્રણ, અહીંયા આવ્યો, ત્રીજી સેકન્ડ અહીંયા છે. આગળ એક બે ત્રણ ચાર, એ
તો આ જેનું મહત્તમ છે ને એને કંપ વિસ્તાર કહેવાય. નિયત બિંદુથી સરળ આવર્ત દોલકના નિયત બિંદુથી કોઈ પણ એક તરફના કોઈ પણ એક તરફ લઈ જવાનું, આ એક તરફ ના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય. સ્થાનાંતર એટલે લખીએ સરળ આવર્ત, દાખલા તરીકે મેં તમને કીધું એક વાર અહીંયા આવ્યો, તો આ એનું સ્થાનાંતર કહેવાય જે તે સમયે. દાખલા તરીકે આપણો સમય કેટલો છે? T સમય. તો સરળ આવર્ત દોલકના કોઈ પણ સમયે નિયત બિંદુથી અંતરને સરળ આવર્ત દોલકનું શું કહેવાશે? સ્થાનાંતર. સુરેખ પદ પર છે એટલે વાંધો ન આવે. સરળ દોલકના કોઈ પણ સમયે નિયત બિંદુથી અંતર, આ નિયત બિંદુથી કેટલું દૂર છે એનું સ્થાનાંતર, એને આપણે વાય કહેશું. વાય એનો સિમ્બોલ વાય આવશે. સ્થાનાંતરનો સિમ્બોલ શું આવે છે બેટા? વાય. ચલો એનો સિમ્બોલ શું આવે? આનો સિમ્બોલ વાય, સ્થાનાંતર. સ્થાનાંતર પછી આવે કંપ વિસ્તાર. કયો વિસ્તાર બેટા? કંપ વિસ્તાર. સર એટલે કંપ વિસ્તાર. આ સમજાવવા જાઉં છું એટલે આટલી બધી વાર લાગે ને કે ડાયરેક્ટ ફટાફટ જલ્દી પતે. કયો વિસ્તાર બેટા? કંપ વિસ્તાર, જેને એ કહેવાય. એમ્પ્લિટ્યુડ એટલે એ કહેવાય, એ આ કંપ વિસ્તાર. એટલે આ તમારો એમ્પ્લિટ્યુડ એટલે એ થાય. તો શું આવશે આમાં? હું આવે કંપ વિસ્તાર એટલે આને કંપ વિસ્તાર કહેવાય. જો આ એટલે સ્થાનાંતર ખરું, પણ મહત્તમ સ્થાનાંતર, મેક્સિમમ સ્પ્રિંગ તમે આટલામાં આટલી મેક્સિમમ ખેંચી શકો, આના કરતા વધારે નહીં. એટલે એ જ કોના બેટા? સરળ આવર્ત એ જ દોલક, દોલકના નિયત બિંદુથી કોઈ પણ એક તરફના સ્થાનાંતર જ તરફના મહત્તમ કોને બેટા? સ્થાનાંતરને શું કહેવાશે બેટા? કંપ વિસ્તાર. સ્થાનાંતર એટલે વચ્ચે ગમે ત્યાં હોઈ શકે. સ્થાનાંતર એટલે વચ્ચે ગમે ત્યાં. અહીંયા ટુ 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 ટુ, અહીંયા પણ ટુ 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 ટુ, અહીંયા પણ હોય ટુ 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 ટુ, અહીંયા પણ હોય ટુ 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 ટુ, અહીંયા પણ ટુ 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 ટુ, અહીંયા ટુ 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 ટુ, અહીંયા પણ હોય, કઈ નક્કી નહીં. પણ મહત્તમ સ્થાનાંતર એટલે આ જ, આ છેલ્લું જ સ્થાનાંતર, મહત્તમ સ્થાનાંતર શું કહેવાશે બેટા? કંપ વિસ્તાર. હા આમાં લખવું હોય તમે ગુમેજી એકમ, એનો એકમ આવે મીટર, અને એનું પારિમાણિક સૂત્ર આવે. એકમ આવે મીટર, દેખાય છે ને? હા એકમ આવે મીટર, પારિમાણિક સૂત્ર આવશે m0 l1 t0. સ્થાનાંતર આ જ છે, કંપ વિસ્તાર જ છે. એટલે આનો એકમ પણ આવશે મીટર, એકમ આવશે મીટર બરાબર, અને એનું પારિમાણિક સૂત્ર આવશે m0 l1 t0, કંપ વિસ્તાર. પછી થોડાક આગળ જઈએ બરાબર, થોડાક ક્યાં જઈએ આગળ? તો કંપ વિસ્તાર પછી આવે આવર્ત કાળ. કયો કાળ બેટા? આવર્ત કાળ, ટાઈમ પીરિયડ. એટલે એને દર્શાવવામાં આવે કેપિટલ T વડે. તો એક દોલન અહીંયાથી ગણો, મૂકો આ એક, અહીંયાથી ગણો આ એક, અહીંયાથી ગણો આ એક દોલન. એક દોલન બહુ બધી રીતે થાય,
આમ હોય આમ એથી આમ ગણો એ આ એક એક અહીંયાથી મૂકો આ એક આ બધા એક દોલ થાય અને ગોળો ફરે અહીંયાથી ચાલુ કરે ગોળો ફરે તો એ આપણે એક દોલન થાય એ આપણે એક દોલન થાય બરાબર તો એક દોલન એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને લાગતા સમયને સૌ જોવા જાવ છો વાળે ઘડી બેટા બંધ નથી થઈ ગયું ને કારણ કે અડધો કલાક ઉપર થાય એટલે ચોટી જાય ફોન એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાશે બેટા આવર્તકાળ એક કામ કરીએ ફોન બે મિનિટ બંધ કરી દઉં છું આપણો ટુ એ આ થિયરી કન્ટિન્યુ ટુ બી કરી નાખશો આપણે બરાબર ખાસ વાત જય શ્રી કૃષ્ણ